શું આપણે ભૂખ્યા રહીએ તો આપણી અંદર જેટલા બી કેન્સરના સેલ્સ હોય એ એની મેતે મરી જાય? કેન્સર સેલ્સ તો ખબર નહીં, પણ તમે 100% મરી જશો. શું બહુ જ માત્રામાં ખાંડ ખાઈશ તો કેન્સર ફેલાવાની સ્પીડ વધી જશે? ખાંડ ખાને સે સિર્ફ મીઠાસ ફેલતી હૈ, કેન્સર નહીં. શું કેન્સરમાં ઘણા બધા વર્ષોથી કોઈ પણ નવી ટ્રીટમેન્ટ કે દવા શોધાઈ જ નથી? એકદમ ખોટું. ખરેખરમાં કેન્સરના ક્ષેત્રમાં જ ખૂબ એડવાન્સીસ જોવામાં મળ્યા છે. શું વિટામિન B17 થી કેન્સર મટી જશે? એ વિટામિન B17 કે મુજે તો નહીં પતા, મેરી પઢાઈ મેં તો એ વિટામિન B17 કહીં આયા નહીં થા. જો મને દુખાવો ક્યાંય નથી થતો તો એનો મતલબ એ જ નહીં કે કેન્સર નથી. કેન્સર મેં દર્દ નોર્મલી કાફી લેટ સ્ટેજીસ મેં આતા હૈ, એન્ડ જો દર્દ કા ઇંતજાર કરેગા ઉસકી બસ છૂટ જાયેગી. શું કેન્સરના કોઈ પણ નવા ક્લિનિકલ ટ્રાયલ એટલે નવી દવાના ટ્રાયલમાં ભાગ લેવું બહુ જ રિસ્કી હોય છે? ક્લિનિકલ ટ્રાયલમાં અપાતી સારવારનું અગાઉ અભ્યાસ થયેલું હોય છે, જેનાથી આપણને એની અસર ને આડઅસર ખબર જ હોય છે. જો આપણે એ સમજીને એમાં ભાગ લેશું તો એ રિસ્કી નથી હોતું. શું અપચો કે એસિડિટી એ કેન્સરની નિશાની છે? એ જો સિમ્પટમ્સ જો હૈ અપચન કા સિમ્પટમ ઓર એસિડિટી કેન્સર કે સિમ્પટમ હો સકતે હૈ, લેકિન ઇસકા મતલબ યે નહીં કે હર કિસી કો જિસકો યે સિમ્પટમ હૈ વો કેન્સર હોને વાલા હૈ. શું રેડિયેશન કે શેક થી કેન્સર ની સાથે સાથે આપણા નોર્મલ સેલ્સ નો પણ નાશ થાય છે? બિલકુલ ભી નહીં. કેન્સરની સારવારમાં અપાતી રેડિયેશન ખૂબ જ ટાર્ગેટેડ અને ફોકસ્ડ સારવાર છે. શું એવી કોઈ વસ્તુ છે જે ખાવાને લીધે પેટમાં કેન્સર થઈ શકે છે? એસી બહોત સારી ચીજે હૈ જિનસે કેન્સર કા રિસ્ક બઢ સકતા હૈ. એક્ઝામ્પલ કે લિયે રેડ મીટ ખાને સે જો પેટ કે કેન્સર્સ હૈ ઉનકા રિસ્ક કાફી હદ તક બઢ જાતા હૈ. કેન્સરમાં રોબોટિક સર્જરી જે થાય છે એમાં રોબોટને જાતે જ ખબર પડી જાય છે કે કઈ રીતે સર્જરી કરવાની. કાશ એસા હોતા તો મેરા કામ બહોત આસાન હો જાતા. રોબોટિક સર્જરી કે અંદર બેસિકલી મેં એઝ અ સર્જન રોબોટ કો કંટ્રોલ કરતા હું એન્ડ રોબોટ કે થ્રુ વો સર્જરી કરતા હું. તો રોબોટિક સર્જરી મેં ભી સર્જન હી પ્રાઇમરીલી સર્જરી કરતા હૈ. શું રેડિયેશન થેરાપી હંમેશા પેનફુલ જ હોય છે? બિલકુલ ભી નહીં. રેડિયેશન થેરાપી એકદમ પેનલેસ ટ્રીટમેન્ટ છે. શું કેન્સર નો ઇલાજ મળી ગયો છે? આનો જવાબ તો હું ટૂંકમાં નહીં આપી શકું. અગર ઇસકા જવાબ ચાહીએ તો પૂરા વિડીયો દેખના પડેગા, ડિસ્કાઉન્ટ પે નહીં ચલેગા. સ્ટર્લિંગ હોસ્પિટલ આવ્યો છું, જે સ્ટર્લિંગ હોસ્પિટલના 6 હોસ્પિટલ ગુજરાતના 4 શહેરોમાં છે. હવે આ પ્રશ્ન પૂછવા માટે 2 બહુ જ સ્પેશિયલ વ્યક્તિઓ પાસે હું આવ્યો છું. સૌથી પહેલા મારી જમણી બાજુ છે ડોક્ટર પૂજા નંદવાણી પટેલ, જે સ્ટર્લિંગ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયેશન ઓન્કોલોજીના હેડ છે. 19થી વધુ વર્ષનો એમનો એક્સપિરિયન્સ છે. વર્ષ 2012માં ઇન્ડિયન કેન્સર સોસાયટીએ મેમને મોસ્ટ પ્રોમિસિંગ યંગ ઓન્કોલોજીસ્ટનો એવોર્ડ પણ આપેલો છે. 15 વર્ષ માટે મેમ એસોસિએટ પ્રોફેસર રહી ચૂકેલા છે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં, અને એમના 19 વર્ષથી વધુ લાંબા કરિયરમાં એમણે બીજા ઘણા બધા અચીવમેન્ટ મેળવેલા છે. મારી ડાબી બાજુમાં છે ડોક્ટર નીતિન સિંગલ, જે સર્જિકલ ઓન્કોલોજીના ડિરેક્ટર છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં. સર એક કેન્સર સર્જન છે અને 3000થી વધુ મેજર એટલે મોટી કેન્સરની સર્જરી કરેલી છે. એટલું જ નહીં, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એમનું 2 વખત નામ આવ્યું છે, એક 48 કિલો ટ્યુમર કાઢવા માટે અને બીજું કિડનીમાંથી 3.1 કેજીનું ટ્યુમર કાઢવા માટે. સરને પણ એમના 12 વર્ષથી વધુ લાંબા કરિયરમાં ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે, જેમાંથી 2023માં મોસ્ટ ટ્રસ્ટેડ ઓન્કોલોજીસ્ટનો એવોર્ડ મળ્યો છે, એપીજે અબ્દુલ કલામ એવોર્ડ પણ એમને મળ્યો છે. અને સૌથી પહેલો સવાલ હું સરને પણ પૂછવા માંગુ જાનકારી હોના. તો જો સિમ્પટમ્સ જો હોતે હૈ, જો કાર્યક્રમ જો હમ લોગ કરતે રહેતે હૈ રૂટીનલી એન્ડ જો મંથ સેલિબ્રેટ હોતે હૈ ઉનકા એક્ચ્યુઅલી ઉદ્દેશ્ય ભી યહી હોતા હૈ કે લોગો કો અધિક સે અધિક જાગૃત કિયા જાય કેન્સર રિસ્ક ફેક્ટર્સ કે બારે મેં. જૈસે કે ઉદાહરણ કે લિયે જનરલાઇઝ અગર મેં કેન્સર કે લિયે બાત કરું તો કોઈ ભી છાલા યા કોઈ ભી લમ્પ યા કોઈ ભી એક મેજર સિમ્પટમ, લેટ્સ સે પેટ કે અગર કેન્સર કી બાત કરે સો કોઈ અપચન વગેરા જો 2 યા 3 હફતે સે જ્યાદા અગર હો ગયા હૈ એન્ડ નોર્મલ ટ્રીટમેન્ટ લેને સે વો રેક્ટિફાઈ નહીં હો રહા હૈ, ઠીક નહીં હો રહા હૈ, તો વો એક કેન્સર કા સિમ્પટમ હો સકતા હૈ જિસે હમે નજરઅંદાજ નહીં કરના ચાહિયે. તો ઇસ તરહ સે અગર હમ ઉસકો નજરઅંદાજ નહીં કરેંગે સિમ્પટમ્સ કો તો કેન્સર કો અર્લી સ્ટેજ મેં પકડ સકતે હૈ. ઇસકે અલાવા કેન્સર્સ કો પ્રિવેન્ટ કરને કે લિયે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ કો હોના બહોત જરૂરી હૈ, જિસમે કે જો આજકલ હમ વેસ્ટનાઇઝેશન કી તરફ જા રહે હૈ, જો ફાસ્ટ ફૂડ કો હમ લોગ જ્યાદા ખા રહે હૈ ઉસકો અવોઇડ કરે એન્ડ નોર્મલ જો હમ લોગ કા દેસી ખાના જો રહેતા થા દાલ રોટી વગેરા એન્ડ હરી સબ્જીઓ કા જો સેવન હૈ વો જ્યાદા કરે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કો હમ અવોઇડ કરે, સ્મોકિંગ હમ ના કરે,
एंड साथ में देर आर सर्टन वैक्सीन विच आर अवेलेबल फॉर कैंसर. एग्जाम्पल के लिए ह्यूमन पैपिलोमा वायरस की जो वैक्सीन है जो अवेलेबल है जो सर्वाइकल यानी कि गर्भाशय के मुख के कैंसर्स को प्रिवेंट करने में काफी हद तक कारगर है. तो इस तरह की चीजें करने से कैंसर को बचाया जा सकता है. सर कैंसर में MDT एटले शू? MDT का मतलब बेसिकली होता है मल्टी डिसिप्लिनरी ट्यूमर बोर्ड. सो जब आप कैंसर के ट्रीटमेंट में जाते हैं तो कैंसर जैसा कि आप सब लोग समझते हैं हर किसी का कैंसर एक अलग अलग विभिन्न प्रकार के कैंसर होता है एंड कैंसर जब आता है वो हर किसी को अलग अलग स्टेज में आ सकता है. सो ऑब्वियसली हर कैंसर का हर एक स्टेज का जो ट्रीटमेंट है वो अलग अलग रहता है. तो ऐसे में अगर आप रैंडमली ट्रीटमेंट स्टार्ट करेंगे तो उस ट्रीटमेंट का आपको नुकसान हो सकता है. MDT बेसिकली सारे जो ऑन्कोलॉजी स्पेशलिस्ट होते हैं वो साथ में मिलके वो ट्यूमर को देखते हैं एंड अगर एग्जांपल उसमें दो या तीन मोडालिटी ट्रीटमेंट आ रही है तो साथ में डिस्कस करते हैं. कभी कभी कुछ ट्यूमर्स में जैसे पहले रेडिएशन या कीमोथेरेपी देने की जरूरत होती है सर्जरी से पहले तो डिस्कस करके पहले वो दिया जाता है. इसी तरह कुछ लोग पहले कीमो मिलने के बाद में सर्जरी की जरूरत होती है तो उनको बाद में सर्जरी के लिए रेफर किया जाता है. इसके अलावा इस MDT के अंदर और भी स्पेशलिस्ट होते हैं जैसे कि रेडियोलॉजिस्ट पैथोलॉजिस्ट न्यूट्रिशनिस्ट. तो सारे लोग मिलके जो पेशेंट के हित में जो बेस्ट डिसीजन होता है वो डिसीजन लेते हैं जिससे कि आउटकम्स को हम बेटर दे सकें. एंड जितने भी अच्छे कैंसर हॉस्पिटल्स हैं जैसे कि उनमें से एक है स्टर्लिंग कैंसर हॉस्पिटल, ये MDT की सुविधा वहाँ पर उपलब्ध है जिसके थ्रू पेशेंट को जो है पर्सनलाइज ट्रीटमेंट अप्रोच हम दे सकते हैं जिससे बेटर ट्रीटमेंट आउटकम्स आए. मैम अत्यारे कैंसर में कई कई अलग अलग ट्रीटमेंट्स अवेलेबल छे? कैंसर की सारवार में मुख्य रीते आप त्रण सारवार जोता होईए छे. एक छे सर्जरी एटले शस्त्रक्रिया जेमां आपणे जे ट्यूमर वाळो भाग छे ने आपणे काढी देता होईए छे. छેલ્લા ઘણા વર્ષોમાં સર્જરીમાં ઘણી બધી રિફાઇનમેન્ટ આવી છે. પહેલાં આપણે ઓપન સર્જરીઝ કરતા હતા, હવે લેપ્રોસ્કોપિક કરીએ છીએ, રોબોટિક કરીએ છીએ. બીજું જે છે એ કીમોથેરેપી એટલે ભારી ડોઝ કે ઇન્જેક્શન, એમાં બી ઘણા બધા એડવાન્સીસ જોવામાં આવ્યા છે. પહેલાંની જમાનામાં આપણે સિમ્પલ સાધારણ કીમોથેરેપી આપતા હતા પણ આજની જમાનામાં બહુ જ સ્પેસિફિક ટાર્ગેટેડ થેરાપી કે ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે. અને ત્રીજું છે રેડિયેશન થેરાપી, જે મારું સબ્જેક્ટ છે. રેડિયેશન થેરાપીમાં આપણે કિરણો આપીને એક્સરેઝ જે આપણે કહીએ છીએ એ આપીને આપણે જે કેન્સરગ્રસ્ત એરિયા છે એનું આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. મેમ આ રેડિયેશન થેરાપી શું હોય અને કામ કઈ રીતે કરે? તો રેડિયેશન થેરાપીની જે સારવાર છે એમાં આપણે એક્સરેઝ વાપરીએ છીએ. એ એક્સરેઝ છે જે આપણે નોર્મલી સિટી સ્કેનમાં કે એક્સરેમાં વાપરતા હોઈએ છીએ. પણ જે તફાવત છે કે એ જે ડિપાર્ટમેન્ટમાં જે આપણે એક્સરેઝ વાપરીએ છીએ એનું પાવર ઓછું હોય છે એટલે ખાલી નિદાન માટે વપરાય છે. અને મારા ક્ષેત્રમાં જે એક્સરેઝ વાપરવામાં આવે છે એનું વોલ્ટેજ વધારે છે એટલે આપણે જે કેન્સરગ્રસ્ત કોશિકાઓ છે જે સેલ્સ છે એને આપણે એનું જે જાન છે DNA ને આપણે મારી દઈએ છીએ એટલે એને નાબૂદ કરી દઈએ છીએ. હવે કેવી રીતે અપાય છે? તો પ્રમુખ રીતે બે મેથડ્સ છે જે સૌથી વધારે આપણે રૂટીનલી વાપરતા હોઈએ છીએ ને એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી કહેવાય, જેમાં એક મશીન હોય છે જે મોટાભાગે એક સિટી સ્કેન જેવી જ મશીન દેખાતી હોય, ઉલટા એના કરતાં ખૂબ જ વધારે મોટી ને સુંદર ને એડવાન્સ્ડ હોય છે. અને એ મશીનમાંથી કિરણો આવે છે, શરીરના એક ભાગમાંથી એન્ટર થાય છે અને જે આપણે કેન્સરગ્રસ્ત એરિયાને આપણે ટાર્ગેટ કર્યું છે ત્યાં રેડિયેશન આપશે ને બીજા ભાગમાંથી નીકળી જશે. મોટાભાગના 95% ઓફ ધ કેસીસમાં આપણે એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપીનો જ ઉપયોગ કરીએ છીએ. બીજું થેરાપી જે છે એને ઇન્ટરનલ થેરાપી કે બ્રેકી થેરાપી કહેવાય છે, જ્યાં પહેલાંના જમાનામાં રેડિયોએક્ટિવ સોર્સિસ હતા જે ડાયરેક્ટ આપણે બોડીના કેવિટીમાં મૂકીને આપણે ટ્રીટમેન્ટ આપતા હતા. હવે આજકાલ આપણે ટ્યુબ્સ છે કે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીએ છીએ શરીરના કેવિટીઝમાં અને અમુક જગ્યાએ બહુ ઓછું ઇન્ડિકેશન છે, જે રીતે ગર્ભાશયના મુખના કેન્સર કે ગર્ભાશયના કેન્સર. બ્રેકીથેરેપી આજના જમાનામાં જોઈએ તો ખૂબ જ ઓછું વપરાય છે અને એને બી એક મશીન સાથે આપણે અલ્ટિમેટલી કલેક્ટ કરીને રેડિયેશન એમાંથી આપવામાં આવે છે. મેમ રેડિયેશન થેરાપીની જરૂરત કેવા દર્દીઓને પડતી હોય છે? એનું જવાબ હું તમને બીજી રીતે આપીશ કે રેડિયેશન થેરાપી આપણે કયા હેતુથી આપીએ છીએ. જ્યારે પ્રમુખ રીતે રેડિયેશનથી આપણે બીમારીને મટાડીએ છીએ ત્યારે જે રેડિયેશન અપાય છે એને ડેફિનેટિવ રેડિયેશન કે ક્યોરેટિવ રેડિયેશન કહીએ છીએ, જેની સારવાર લગભગ લાંબી ચાલતી હોય છે. નોર્મલી રેડિયેશન એક દિવસમાં એક જ લેવાય અને અઠવાડિયામાં 5 લેવાય છે. તો જ્યારે આપણે ક્યોરેટિવ ઇન્ટેન્શનથી મતલબ કે એ જે બીમારી છે એને ફક્ત રેડિયેશનથી મટાડીશું તો એ સારવાર લગભગ 6 કે 7 અઠવાડિયા સુધી ચાલતી હોય છે. ઘણી વખત એ એકલી અપાય છે કે સાથે કીમોથેરાપી બી અપાય છે. બીજું એક રેડિયેશનનું પ્રકાર છે જ્યાં મુખ્ય સારવાર તો તમારી સર્જરી જ છે, પણ આપણે રેડિયેશન એના પહેલાં આપીએ છીએ તાકી એ બીમારીને આપણે ઓછી કરી શકીએ, તો સર્જરી આસાન થઈ જશે કરવામાં અને આડઅસર બી ઓછી જવામાં આવશે. આ જે થેરાપી છે એ યુઝલી 4 થી 5 અઠવાડિયા માટે ચાલતી હોય છે. ત્રીજું હોય છે કે પહેલાં તો આપણે સર્જરી જ કરવાના છે, ફોર એક્ઝામ્પલ સ્તનનું કેન્સર છે કે જીભનું કેન્સર છે, પણ પછી આપણે જ્યારે રિપોર્ટ જોતા આવીએ છીએ ત્યારે પણ લાગે છે કે આ બીમારીની તીવ્રતા વધારે છે, કદાચ એ ઉપલો મરી શકશે. તો એ ઉપલો ઓછું કરવા માટે જે આપણે રેડિયેશન આપીએ છીએ એને પોસ્ટ ઓપરેટિવ કે એડજુવન્ટ રેડિયેશન કહેવાય છે અને નોર્મલી એ લગભગ 3 થી 5 કે 6 અઠવાડિયા સુધી અપાય છે.
અને ચોથું, આજની તારીખમાં અમે ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે રોગ છે ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં આપણે જોઈએ છીએ અને આપણે એને સંપૂર્ણ રીતે નહીં મટાડી શકીએ કોઈ બી સારવારથી. તો ખાલી જે દર્દીની તકલીફ છે એને જે રાહત માટેના શેક આપીએ છીએ એને આપણે પેલેટિવ રેડિએશન કહીએ છીએ. અને કેમ કે એ રાહત માટેનું છે તો એ શોર્ટ થેરાપી હોય છે, યુઝલી એક કે બે વીકમાં એ ટ્રીટમેન્ટ પતી જતી હોય છે. શું રેડિએશન થેરાપીની કોઈ સાઈડ ઇફેક્ટ્સ હોય ખરી? આ પ્રશ્નનો જવાબ હું હંમેશા પહેલાં એવી રીતે આપું છું કે જ્યારે બી કોઈ થેરાપી આપીએ એની અસર હશે તો આડઅસર થશે, સાઈડ ઇફેક્ટ્સ હોય છે. પણ એક વસ્તુ એ બી સમજવી બહુ જરૂરી છે કે રેડિએશન એક લોકલ થેરાપી છે. ઘણી વખત મારી પાસે દર્દી આવે છે કીમોથેરાપી લઈને, તો એમને પ્રશ્ન એવો હોય છે કે મેડમ મારા વાળ જતા રહેશે? તો રેડિએશનની જે ઇફેક્ટ છે અને સાઈડ ઇફેક્ટ એ લોકલ જ્યાં હું આપીશ ત્યાં જ દેખાશે. જો હું સ્તન કે છાતી પર આપીશ તો એનાથી માથાના વાળ નથી કરવાના, બિકોઝ ઇટ્સ અ લોકલ ટ્રીટમેન્ટ. ઇટ્સ નોટ લાઈક કીમોથેરાપી જ્યાં આપણે નસોથી આપીએ છીએ અને આખા શરીર પર કામ કરે છે. હા, તો આડઅસર થતી હોય છે. પણ આજના જમાનામાં જ્યારે મશીનો બહુ આધુનિક થઈ ગઈ છે ત્યારે સાઈડ ઇફેક્ટ આપણે ખૂબ જ ઓછી જોઈએ છે. અને આ જેવી તે સાઈડ ઇફેક્ટની આપણે વાત કરી છે એ લગભગ ટેમ્પરરી હોય છે. સારવાર પત્યાના ડિપેન્ડિંગ જે બી આડઅસર થઈ છે લગભગ 2 કે 4 અઠવાડિયામાં મટી જતી હોય છે. સર, છેલ્લા ઘણા વર્ષોમાં કેન્સરની સર્જરીમાં કેવા કેવા નવા ચેન્જીસ આવ્યા છે? સો જૈસા કે બાકી સારી જો સ્પેશિયાલિટીઝ હૈ, નોટ ઓનલી કેન્સર બટ સારી સ્પેશિયાલિટીઝમાં હમ દેખ રહે કે દિન પ્રતિદિન બહુ સારી પ્રોગ્રેસ હોતી જા રહી હૈ. इसी तरह कैंसर सर्जरी में भी बहुत सारे डेवलपमेंट्स हुए हैं. कैंसर सर्जरी में जैसे एग्जांपल के लिए आप सब लोगों को पता है कि पहले जो ब्रेस्ट कैंसर थे, ब्रेस्ट कैंसर में ब्रेस्ट निकाला जाता था हर किसी पेशेंट का. एंड आज ब्रेस्ट प्रिजर्वेशन जो कंजर्वेशन जो हम बोलते हैं वो काफ़ी सारे पेशेंट्स काम कर सकते हैं. इसी तरह हेड नेक कैंसर जो काफ़ी कॉमन है उसमें पहले लोग इवन डरते थे सर्जरी कराने से क्योंकि पूरा चेहरा बिगड़ जाता था. बट आजकल आधुनिक प्लास्टिक सर्जरी की जो टेक्निक्स वगैरह से हम काफ़ी हद तक वो जो चेहरा है उसको नॉर्मलाइज कर सकते हैं. इसी तरह जब हम पेट के और जब छाती के या अपना जो चेस्ट के जो ट्यूमर्स हैं या यूरोगायनिक कैंसर्स की बात करते हैं तो उसके लिए भी काफ़ी सारी नई तकनीकें आई हैं. उदाहरण के तौर पे ये सर्जरीज जो पहले ओपन तरीके से हम करते थे, एग्जांपल यूट्रस का कैंसर अगर मैं बोलूं तो पेशेंट अगर जब डिस्चार्ज होता था तो उसको 5 से 6 दिन लग जाते थे. एंड अमूमन ये पेशेंट्स का वेट ज़्यादा होता था तो उसकी वजह से हमारे जो कॉम्प्लिकेशंस है, वोन कॉम्प्लिकेशंस वगैरह ये भी काफ़ी देखने में मिलते थे. अभी लैप्रोस्कोपी या रोबोटिक सर्जरी से इस सर्जरी को करने से पेशेंट अमूमन 48 घंटे में डिस्चार्ज भी हो जाते हैं एंड पेशेंट को कोई ऐसी मेजर तकलीफ भी नहीं आती एंड जनरली सर्जरी के बाद तुरंत चल भी सकते हैं. इसके अलावा जो रोबोटिक सर्जरी के अंदर लैप्रोस्कोपिक सर्जरी कंपैरिजन में भी और एडवांटेज देखने को मिलती हैं, जैसे कि लेस ब्लड लॉस. इसके अलावा कुछ स्टेज फॉर कैंसर्स के लिए आजकल एक नई टेक्निक अवेलेबल है जिसे हम हाईपेक कहते हैं एंड कुछ और नई टेक्निक्स आई हैं जैसे कि पाइपेक एंड हाईटॉक. सर, हाईपेक सर्जरी शू है अने केवी रीते थती होय छे? सो हाईपेक बेसिकली एक शॉर्ट फॉर्म है, एक्रोनिम है एंड इसका पूरा फुल फॉर्म है हाइपरथर्मिक इंट्रापेरिटोनियल कीमोथेरेपी. ये बेसिकली जो सर्जरी जो है हाईपेक सर्जरी, उसमें सर्जरी जो हाईपेक देने से पहले एक पूरी लंबी सर्जरी होती है जिसे हम साइटोडेटेक्टिव सर्जरी बोलते हैं, जिसका अर्थ ये होता है कि कैंसर के सेल्स को कम करने वाली सर्जरी. तो ये एक बेसिकली एक मेजर सर्जरी होती है जिसमें कई सारी छोटी सर्जरीज का कॉम्बिनेशन होता है, क्योंकि ये उन कैंसर्स के लिए की जाती है जो पेट में जो एक परत होती है जिसे पेरिटोनियम जो पूरा पेट को कवर करती है, पेट के ऑर्गन्स को, उसमें अगर वो कैंसर फैल जाता है तो उसके लिए सर्जरीज की जाती हैं. जैसे कॉमन कैंसर इसमें है ओवरी कैंसर्स, मीजोथीलियोमास, अपेंडिक्स से कैंसर जिसे सुडोमिक्सोमा पेरिटोनी कहा जाता है, या फिर कुछ और गायनेक कैंसर जैसे एंडोमेट्रियल कैंसर जो पेरिटोनियम में पहुंच गए, या फिर इवन आंतड़ों के कैंसर या पेट के कैंसर जो पेरिटोनियम में पहुंच जाते हैं उसमें ये पद्धति का इस्तेमाल किया जाता है. तो पहले एक मेजर सर्जरी की जाती है जो 8 घंटे से लेकर 12-13 घंटे भी लग सकते हैं, जिसके अंदर जिसमें जितने भी कैंसर वाले जो टिश्यूज़ हैं उनको हम निकालते हैं एंड पूरा कैंसर की सफाई करते हैं. उसके बाद जो हाईपेक थेरेपी यानी कि हाइपरथर्मिक इंट्रापेरिटोनियल कीमोथेरेपी जो है, जो जिसका अर्थ ये है कि हम गर्म कीमो का जो एक स्नान है वो पेट को कराते हैं. उसका एडवांटेज ये होता है कि कैंसर के जो सेल्स हैं जो पेट के अंदर जो ट्यूमर निकालने के बाद जो हमारी आंखों को नहीं दिख रहे हैं उसको हम और प्रिसाइज तरीके से मार सकें, क्योंकि जो नॉर्मल कीमोथेरेपी जो हम हाथ से देते हैं जो उसकी जो मारक शक्ति जो है बेसिकली जो चाहिए जो पेट में आने के लिए जो अमाउंट जो कीमो हमें हाथ से देनी पड़ेगी वो बहुत ज़्यादा रहती है, उसके साइड इफेक्ट्स बहुत ज़्यादा हो जाते हैं. तो इसीलिए ये एक जो नवीन तकनीक है जिसके द्वारा प्रिसाइजली उसी जगह पे जहाँ पे कैंसर सेल्स हैं कैंसर सेल्स को बहुत इफेक्टिव तरीके से मारा जा सकता है. शो हाईपेक सर्जरी ना कोई साइड इफेक्ट्स होए करा? हाईपेक सर्जरी के भी साइड इफेक्ट्स होते हैं
एंड लोगों में अक्सर लोगों को ये लगता है कि हाइपेक सर्जरी के अंदर बहुत ज़्यादा साइड इफेक्ट है क्योंकि इतनी मेजर सर्जरी है, तो मैं उनको ये बताना चाहूँगा हाइपेक सर्जरी भी काफ़ी रिफाइन हो चुकी है। ये सर्जरी लगभग अब लास्ट 3 दशकों से ये सर्जरी की जा रही है एंड मैं खुद पर्सनली सर्जरी को लास्ट 1 दशक से कर रहा हूँ और आज 250 से ऊपर ये सर्जरीज मैं कर चुका हूँ। एंड जो हमने देखा है कि जैसे जैसे टेक्निक्स रिफाइन होती गई हैं, नॉट ओनली सर्जिकल टेक्निक्स, इवन हाइपेक मशीन्स की टेक्निक एंड इवन एनेस्थीसिया एंड आईसीयू टेक्निक्स जो रिफाइन हुई हैं, तो जो साइड इफेक्ट्स एंड जो कॉम्प्लिकेशंस हैं वो काफ़ी कम हो गए हैं। एंड उसके लिए ज़रूरी क्या है कि आप ये सर्जरीज जो इस सर्जरी को करने में अनुभवी हों उन डॉक्टर से सर्जरी कराएँ, राइट इंडिकेशन के लिए करें। एंड इस सर्जरी में जैसा मैंने स्टार्टिंग में कहा टीम अप्रोच बहुत ज़रूरी है, तो ये खाली मेरा रोल नहीं है इसमें, एक प्रॉपर एनेस्थीसिया टीम, एक प्रॉपर आईसीयू केयर, एक प्रॉपर फिजियोथेरेपिस्ट, एक प्रॉपर न्यूट्रिशनिस्ट, सबका एक रोल आता है इसके अंदर। अगर वो अगर हम साथ में काम करें मिलके एक अच्छे टीम की तरीके से, जैसा कि हमारे स्टर्लिंग हॉस्पिटल में ये उपलब्ध है, तो उसमें इसमें पेशेंट को जो साइड इफेक्ट्स होने के चांसेस कम हो जाते हैं। अमूमन जो देखा गया है हाइपेक पर से जो साइड इफेक्ट्स हैं वो कोई भी मेजर कैंसर सर्जरी के अंदर जो साइड इफेक्ट रहते हैं 100 में से 1 या 2% पेशेंट्स को उतना ही साइड इफेक्ट हाइपेक सर्जरी में रहता है अगर ये सारी चीजों को हम फॉलो करें। पछि रोबोटिक सर्जरी शू हो या कई रीते काम करें। सो मैं सबसे पहले तो इसमें एक है ना जो मिथ है सबसे बड़ा, जो मेरे पेशेंट भी कई बार मेरे पास आते हैं एंड वो बात करते हैं कि सर रोबोट सर्जरी मतलब तो कोई रोबोट है वो रोबोट सर्जरी करेगा। सो मैं एक मिथ क्लियर करना चाहता हूँ कि रोबोटिक सर्जरी में रोबोट सर्जरी नहीं करता, सर्जरी मैं एज अ सर्जन मैं ही करता हूँ। रोबोट को नहीं पता कि क्या काटना है या क्या निकालना है, मैं एज अ सर्जन मुझे ही पता है कि रोबोट के जो ट्यूमर कहाँ पर है एंड कौन सा नॉर्मल एरिया जिसको हमें बचाना है। रोबोट बेसिकली एक एडवांस टेक्निक है जो लैप्रोस्कोपी से भी ज़्यादा एक एडवांस टेक्निक है ट्यूमर को निकालने के लिए दूरबीन द्वारा। उसमें एडवांटेज हमें ये मिलता है कि हमें बहुत प्रिसीजन से हम कट ले सकते हैं, हमें बहुत अच्छा मैग्नीफाइड विजन मिलता है तो जिससे ब्लड लॉस काफ़ी कम हो जाता है। काफ़ी क्रिटिकल एरियाज़ में जहाँ इवन लैप्रोस्कोपी से सर्जरी करने में स्ट्रगल होता है वहाँ रोबोटिक सर्जरी करने से वो सर्जरी बहुत आसानी से हो जाती है, पेशेंट का रिकवरी टाइम उसके कारण बहुत कम हो जाता है। सर अभी कोई सर्जरी थाई ना पछी नॉर्मल लाइफ क्यारे आती होय छे। सो ये क्वेश्चन जो आपने मुझे पूछा नॉर्मल लाइफ वाला, ये क्वेश्चन आई थिंक ऑलमोस्ट हर पेशेंट जब मेरे पास सर्जरी के लिए डिस्कशन के लिए आता है ये पूछता है, तो मेरा सवाल हमेशा उनसे एक काउंटर क्वेश्चन रहता है कि आपकी भाषा में नॉर्मल क्या है, बिकॉज हर किसी की नॉर्मल की परिभाषा अलग है। अगर हम नॉर्मल इसको बोलते हैं कि पेशेंट उठ के कब बैठ जाएगा, तो चाहे वो कोई भी मेजर सर्जरी हो अमूमन ऑलमोस्ट मेरा हर पेशेंट सर्जरी जिस दिन किया है उसी दिन शाम को वो नॉर्मल बैठा हुआ रहेगा। एंड अगर लैप्रोस्कोपी या रोबोटिक सर्जरी की है तो हम कोशिश ये करते हैं अगर दोपहर तक सर्जरी खत्म हो गई तो शाम को हम उनको थोड़ा बहुत चला सकें या खड़ा कर सकें। हाइपेक सर्जरी जैसी मेजर सर्जरी के बाद भी अमूमन हमारे जो पेशेंट्स हैं वो 36 से 48 घंटे के अंदर चलने लायक हो जाते हैं। दूसरा अगर आपका सवाल अगर नॉर्मल सी का अगर आपका कहने का मतलब है कि आप डे टू डे लाइफ का काम कब कर पाएंगे, तो अगेन वो डिपेंड करता है कॉम्प्लेक्सिटी ऑफ सर्जरी के ऊपर एंड क्या क्या हमने उसको कैसे किया है। सो अगर कोई मेजर कॉम्प्लिकेशन नहीं आते एंड लैप्रोस्कोपी या रोबोटिक सर्जरी की हम बात कर रहे हैं एंड नॉर्मल जो सर्जरी अगर हो गई है, तो उसमें अधिकतर जो पेशेंट्स हैं 2 हफ्ते से 3 हफ्ते के अंदर पूरी तरह से रिकवर होके दे कैन बी बैक टू देयर नॉर्मल लाइफ स्टाइल, नॉर्मल वर्क कर सकते हैं। एंड हाइपेक सर्जरी में भी अधिकतर पेशेंट्स 4 से 5 हफ्ते के अंदर नॉर्मल लाइफ को प्राप्त कर सकते हैं। मैम 19 वर्ष थी वधुनो एक्सपीरियंस तमारो थई चुकेलो छे, तो आ कैंसर नी ट्रीटमेंट मा तमे कया नवा नवा एडवांसमेंट्स जोया छे? सो कैंसर नी सारवार नी जे आपणे वात करी एमा घणा बधा एडवांसेस आपणे जोया छे। जे मैं तमने कीधुं के मुख्य 3 सारवार जे छे, तो आपणे जे रीते सर्जरी नी वात करीए एने डॉक्टर नितिને घणुं बधुं समझायुं કે એમણે એ દશક જોયું છે જ્યારે આપણે ઓપન સર્જરીઝથી થઈને લેપ્રોસ્કોપિકને આજે આપણે રોબોટિક સર્જરીઝની વાત કરીએ છીએ, તો સર્જરીઝ બી છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ જ રિફાઇન થઈ ગઈ છે, જેનાથી આપણે આઉટકમ સારા આપી શકીએ છીએ, પેશન્ટનો રિકવરી ટાઈમ બી ઘણો ઓછો થઈ જાય છે અને પેશન્ટ એ પોતાની નોર્મલ જીવનશૈલી જલ્દી જીવી શકે છે। એવી રીતે આપણે કીમોથેરાપીની વાત કરીએ તો કીમોથેરાપી જે સાધારણ રીતે પહેલાં અપાતી હતી એ જનરલાઇઝ્ડ હતી, પણ હવેને હવે જેમ જેમ આપણે રોગને વધારે સમજ્યા છે, વધારે ને વધારે એડવાન્સીસ થવાથી આજકાલ જે આપણે કીમોથેરાપી આપીએ છીએ એ બિલકુલ ટાર્ગેટેડ હોય છે, ઇમ્યુનોથેરાપીઝ અવેલેબલ છે જે તમારા રિઝલ્ટ્સ બી થોડાક એન્હાન્સ કરી આપે છે અને સાઇડ ઇફેક્ટ બી ઘણી ઓછી જોવા મળે છે। અને ત્રીજું મારા ક્ષેત્રની વાત કરું, રેડિયેશન થેરાપી જે સ્ટાર્ટિંગમાં આપણે વાપરતા હતા એ સિમ્પલ 2D ટેકનિક હતી, મતલબ કે હું જ્યાં રેડિયેશન આપીશ તો કેન્સરગ્રસ્ત જે જગ્યા છે એની સાથે સાથે નોર્મલ કોશિકાઓને બી એ જ ડોઝ મળશે અને ખૂબ જ સાઇડ ઇફેક્ટ થતી હતી। પણ આજની તારીખમાં આપણે વાત કરીએ તો રેડિયેશન થેરાપીની જે મશીન છે ખૂબ જ આધુનિક થઈ ગઈ છે, એનાથી આપણે આપણી જે સારવાર છે રેડિયેશનની સારવારને ખાલી જે કેન્સરગ્રસ્ત કોશિકાઓ ઉપર જ આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ, કેન્દ્રિત કરી શકીએ છીએ અને જે નોર્મલ કોશિકાઓ છે એને બનતા સુધી આપણે ખૂબ જ ઓછું રેડિયેશન આપીએ, જેનાથી આડઅસર ઓછી જોવા મળે છે, ડોઝ બી હું વધારે આપી શકું તો રિઝલ્ટ બી વધારે સારા થઈ શકે છે અને દર્દી જ્યારે રોગમુક્ત થઈ જાય ત્યારે એ પોતાની એક સામાન્ય નોર્મલ જીવનશૈલી જીવી શકે છે। મેમ હવે નેક્સ્ટ સવાલ ક્લિનિકલ ટ્રાયલને લઈને છે,
ક્લિનિકલ ટ્રાયલ શું હોય કે એવી કોઈ દવા જેને આપણા દેશમાં હજુ સુધી મંજૂરી નથી મળી એ દવાના ટ્રાયલ એક્ચ્યુઅલ પેશન્ટ્સ પર થતી હોય છે અને એ પેશન્ટ્સનો રિસ્પોન્સ કેવો છે એ દવા ખાઈને દવા લીધા પછી એનાથી એ દવાને મંજૂરી મળતી હોય છે. હવે આ ક્લિનિકલ ટ્રાયલ્સ ક્યાં થતા હોય કેવી રીતે ખબર પડે ને શું એમાં ભાગ લેવો જોઈએ ખરો આપણે? ચોક્કસ રીતે આ કરાવવું જોઈએ. કેમ? કેમ કે આપણને ખબર છે કે જે કેન્સરનું ક્ષેત્ર છે એ સતત વિકાસ પામતું ક્ષેત્ર છે અને આ બધા જે સંશોધન થાય છે એમાં આપણને ઘણી વખત જ્યારે આપણે એડવાન્સ કેસીસમાં આપણે ઝડપાઈ જઈએ છીએ ત્યારે અમારા માટે બી એઝ અ ડૉક્ટર તરીકે અમને બી અમુક વાર એવું થાય છે કે હવે શું કરી શકીએ, ત્યારે ક્લિનિકલ ટ્રાયલ આપણા માટે એક વરદાન છે. એની માહિતી ઓનલાઈન બહુ બધી વેબસાઇટ્સ પર અવેલેબલ છે અને જે ડર છે લોકોને કે ભાઈ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવાથી કદાચ એ વધારે રિસ્કી થઈ જશે, જોખમી થશે, એવું કશુંક જ નથી હોતું. ક્લિનિકલ ટ્રાયલમાં અપાતી કોઈ બી સારવારનું ચોક્કસ રીતે ઘણું બધું અભ્યાસ ભૂતપૂર્વ થઈ ચૂક્યું હોય છે, એની અસર ને આડઅસર આપણને ખૂબ સારી રીતે ખબર હોય છે. જો આપણે સમજીને એ ક્લિનિકલ ટ્રાયલમાં એનરોલ થઈશું તો આપણે એને કોઈ જોખમી નથી રહેવાનું અને આપણે એના કદાચ જે સારા રિઝલ્ટ્સ મળશે એનું બી આપણે લાભ લઈ શકીશું. અને એક વસ્તુ એવી યાદ રાખજો કે જ્યારે બી ક્લિનિકલ ટ્રાયલમાં આપણે કોઈ બી વસ્તુ કરીએ છીએ તો આપણે પોતે જે ક્લિનિકલ ટ્રાયલ કરનારા લોકો બી દર્દીને ખૂબ જ વધારે ફોકસ અને વધારે ધ્યાનથી મોનિટર કરતા હોય છે. એટલે તમારે એ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવાથી ડરવું ના જોઈએ અને જે તે ઇન્ફોર્મેશન તમને જ્યારે વેબસાઇટ પરથી મળે યુ કેન કોન્ટેક્ટ ધોઝ પીપલ. અને ક્લિનિકલ ટ્રાયલમાં મારું માનવું છે કે જ્યાં જે રસ્તો બંધ થાય ક્લિનિકલ ટ્રાયલમાં તમારે અચૂક ત્યાં જવું જોઈએ. સર, હવે તમે જીઆઈ કેન્સરના એક્સપર્ટ છો. જીઆઈ એટલે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એટલે પેટ અને આંતરડાના અલગ અલગ જે કેન્સર થતા હોય ને તે, તો એવી કોઈ વસ્તુઓ છે જે અવોઇડ કરવાથી આપણે જીઆઈ કેન્સરને અવોઇડ કરી શકીએ? સો જીઆઈ કેન્સર્સ કો પ્રિવેન્ટ કિયા જા સકતા હૈ. જીઆઈ કેન્સર્સ કે જો મેજર રિસ્ક ફેક્ટર્સ રહેતે હૈ ઉનમે સબસે મેજર ફેક્ટર હૈ ઓબેસિટી એન્ડ ધેન લાઇફસ્ટાઇલ જો હેબિટ્સ હૈ જૈસે કે અલ્કોહોલ કા ઇનટેક, સ્મોકિંગ, યે સારે ઇનકે મેજર સાઇડ ઇફેક્ટ્સ હૈ. સો બેસિકલી જીઆઈ કેન્સર્સ કો પ્રિવેન્ટ કરને કે જો સ્ટેપ્સ હૈ વો હૈ આપ રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ, આપકા જો ખાના પીના હૈ ઉસમે આપ બહોત સારે ફ્રૂટ્સ વેજીટેબલ્સ કો આપ ખાઈએ, નોન વેજ જો હૈ ઉસમે રેડ મીટ કો અવોઇડ કરીએ એન્ડ જો મીટ એઝ સચ ભી જો આપ ખા રહે હૈ ઉસકા જો ઇનટેક હૈ ઉસકો આપ લિમિટેડ કરીએ. વોટર જીસકો હમ લોગ હર કોઈ યે કહેતે હૈ મેને તો પાણી પીયા, લેકિન પાણી કો એક્ચુઅલ મેં અગર આપ દેખે તો બહોત હી કમ માત્રા મેં હમ લોગ પીતે હૈ, તો પાણી કા ઇનટેક આપકો બઢાના બહોત જરૂરી હૈ. વોકિંગ જો નોર્મલ આપકા જો આસપાસ કા ડિસ્ટન્સ હૈ ઉસકે લિયે ભી હમ લોગ આજકલ ગાડીઓ કો ઇસ્તેમાલ કરતે હૈ તો અવોઇડ કરીએ એન્ડ જીતના હો સકતા હૈ હમે ચલના ચાહીએ. જો હાર્ટ કે લિયે કહા જાતા હૈ, ડાયાબિટીઝ કે લિયે કહા જાતા હૈ કે 30-40 મિનિટ્સ એક્સરસાઇઝ ડેલી કરની ચાહીએ એટલીસ્ટ હફ્તે મેં 5 દિન, તો વો ઇવન કેન્સર કે લિયે ભી એપ્લિકેબલ હૈ. અપને વેટ પે વોચ રખીએ. જિન લોગો કો હાઈ રિસ્ક હૈ બેસિકલી જો જેનેટિક ફેક્ટર્સ કે કારણ કેન્સર હોને કા રિસ્ક હૈ, તો કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ કે બારે મેં અપને ડોક્ટર સે ડિસ્કસ કર સકતે હૈ. અમૂમન યે વો કેસીસ હૈ જિનકી ફેમિલી મેં એક યા દો કેન્સર્સ જો કમ ઉમર મેં જીઆઈ કેન્સર્સ કે ડિટેક્ટ હો ચુકે હૈ, તો વો ડોક્ટર સે ડિસ્કસ કરકે જીઆઈ કેન્સર સ્ક્રીનિંગ કે બારે મેં ભી બાત કરકે જીઆઈ કેન્સર સ્ક્રીનિંગ કા ફાયદા ઉઠા સકતે હૈ. મેમ, શું આપણે કેન્સર ને પૂરેપૂરું ક્યોર કરી શકીએ ખરા? થઈ શકે, પર એના માટે ખૂબ જ જરૂરી છે કે આપણે એને વહેલા તબક્કામાં પકડીએ. કેન્સર જે તમે વાત કરી આ જે ક્ષેત્ર છે એટલું બધું ઇવોલ્વિંગ છે, એટલું બધું એડવાન્સ છે, આપણે ઘણા બધા કેન્સર્સને મટાડી શકીએ છીએ પણ વહેલા તબક્કાના હશે તો. એટલે બહુ જ જરૂરી છે કે આપણે બધા બહુ સતર્ક રહીએ, જાગૃત રહીએ. આપણા શરીરમાંથી આવતા કોઈ બી લક્ષણો કે ચિહ્નોને આપણે ઇગ્નોર ના કરવું જોઈએ. વગર સંકોચ અને શરમ આપણે ડૉક્ટરને હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. આપણે જે એમડીટીની વાત કરતા હતા, તમે જ્યારે હોસ્પિટલ જ્યારે ચૂઝ કરો બહુ જરૂરી છે, તમે એવું સેન્ટર પકડો જે એક ડેડિકેટેડ કેન્સર સેન્ટર હોય, જ્યાં તમને બધી સર્વિસીસ એક જ જગ્યા મળતી હોય, જેનાથી તમારા રિઝલ્ટ્સ બી ખૂબ સારા મળશે. એમડીટી જેવી જ્યાં પદ્ધતિઓ છે, જેવી રીતે ડૉક્ટર નીતિન કહેતા હતા અમારા ત્યાં હોસ્પિટલમાં એ ઉપલબ્ધ છે, એનાથી આપણને ટેલરાઇઝ ટ્રીટમેન્ટ મળશે, રિઝલ્ટ સારા મળશે. ટ્રીટમેન્ટ જે ડૉક્ટર સમજાવે છે, ડૉક્ટર ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ એન્ડ ઇઝ ધ ઓનેસ્ટ એન્ડ ટ્રુ ફ્રેન્ડ. આજકાલ ઘણા બધા લોકો ગૂગલ કરીને આવે છે પણ એમાં ઘણી બધી માહિતી ચોક્કસ રીતે સાચી નથી હોતી. એટલે ડૉક્ટર તમને જે સલાહ આપે છે એ તમે સલાહ પ્રમાણે જો સારવારને કમ્પ્લીટ કરશો તો તમે રોગમુક્ત બી થઈ શકશો અને એક નોર્મલ જીવનશૈલી જીવી શકશો. પણ હા, જેવી તમે વાત કરી, તમે તમારા શરીર પ્રત્યે જાગૃત અને સતર્ક રહેવું તો ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સો મચ નીતિન સર, થેન્ક યુ સો મચ પૂજા મેમ. આજે આટલા બધા પ્રશ્નો મેં પૂછ્યા છે, દરેક પ્રશ્નનો તમે શાંતિથી અમને સમજણ પડે એ રીતે જવાબ આપ્યો છે. આ વિડીયોમાં તમને કેન્સરને લઈને જેટલા પ્રશ્નો થતા હશે એ દરેક પ્રશ્ન કવર કરવાનો મેં તો ટ્રાય કર્યો છે. અગર મારો પ્રશ્ન છૂટી જાય છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને ડિરેક્ટલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ પૂછી શકો છો. 4th ફેબ્રુઆરી એટલે 4th ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે છે. કેન્સર અવેર
અવેરનેસ માટે એ અવેરનેસ માટે થઈને આ વિડીયો બનાવ્યો છે અને આનાથી મને તો એક જ વસ્તુ ખબર પડે છે કે જેટલું વહેલું કેન્સર પકડાશે એટલા કેન્સરને ખતમ કરવાના ચાન્સીસ આપણા પાસે વધારે છે। આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો અને આવી જ માહિતી જોવા માટે રેગ્યુલરલી એક વાત કહું જોજો VTVગુજરાતી.com પર। આપણે ફરી મળીશું, ધન્યવાદ।